नमस्कार विद्यार्थी मित्रों, हूँ पंकज जायसवाल, कॉमर्स FR, थर्ड ईयर बीकॉम सेमिस्टर 5, सेकंड ईयर बीकॉम सेमिस्टर 3 और फर्स्ट ईयर बीकॉम सेमिस्टर 1 ની इंटरनल परीक्षा परिणाम कॉमर्स फैकल्टी द्वारा जाहिर करवामां आव्युं त्यारे घणी बधी समस्याओ परिणाम में आवी हती। थर्ड ईयर बीकॉम में केटलाक विद्यार्थीओने परीक्षामां हाजर होवा છતાં પણ ગેરહાજર આપવામાં આવ્યા હતા, ઝીરો માર્ક્સ આપવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓનો માર્ક્સ એમના પ્રમાણે 20, 22, 25 હતા, પરંતુ ફેકલ્ટી દ્વારા માર્ક્સ 2, 5, 4 એવા આપવામાં આવ્યા થર્ડ ઇયર બીકોમના વિદ્યાર્થીઓને। સેકન્ડ ઇયર બીકોમમાં પણ સેમ આ જ ઘટના બની, કેટલાક વિદ્યાર્થીઓને એબસન્ટ જાહેર કરી દેવામાં આવ્યા પરીક્ષાની અંદર, ઝીરો માર્ક્સ મૂકવામાં આવ્યા। અને ફર્સ્ટ ઇયર બીકોમમાં પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને ઝીરો અને એબસન્ટ આપી દેવામાં આવ્યું હતું રિઝલ્ટની અંદર। જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા આની પ્રોસેસ કરવામાં આવી, ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયન AGSU તથા મારા દ્વારા ફેકલ્ટીના ડીન સરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આ જે ઘટના બની છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે, કારણ કે વિદ્યાર્થીઓ એક્સટર્નલ એક્ઝામની તૈયારીઓ પણ કરતા હતા જે તે સમય પર, અને એક્સટર્નલ પરીક્ષા એ લોકોની નજીક હતી, અને ઇન્ટરનલ પરીક્ષાનું આવું રિઝલ્ટ જે પણ વિદ્યાર્થી મિત્રોનું આવ્યું હતું ત્યારે કંઈક ને કંઈક વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ દુઃખ થયું હતું। એની માટે ફેકલ્ટીના ડીન સર દ્વારા દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવામાં આવ્યું હતું કે એક એપ્લિકેશન લખીને આપે, સાથે સાથે જે રિઝલ્ટની ઝેરોક્સ કોપી છે એ અટેચ કરે, અને એ લોકોની ફી સ્લિપ જે તે બિલ્ડિંગ પર એમનું એડમિશન હોય ત્યાં એ લોકો સબમિટ કરાવે। વિદ્યાર્થી મિત્રો દ્વારા આ કાર્ય વહેલીથી વહેલી તકે નોંધ લઈને કરી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી આની જે પ્રોસેસ છે, આની જે કાર્યવાહી છે, ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા શરૂ કરવામાં આવી નથી। વિદ્યાર્થી મિત્રો રાહ જોઈને બેસ્યા છે કે લોકોના ઇન્ટરનલના માર્ક્સ, સાચા માર્ક્સ ક્યારે ફેકલ્ટી દ્વારા જાહેર કરવામાં આવશે। ફર્સ્ટ ઇયર, સેકન્ડ ઇયર, થર્ડ ઇયર આ ત્રણ વર્ષમાં મળીને જોવા જઈએ તો 1000 થી 1500 વધારે વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકોના ઇન્ટરનલના પરીક્ષામાં જે માર્ક્સ છે કંઈક ને કંઈક ફેકલ્ટીના ભૂલના કારણે ઓછા માર્ક્સ આવ્યા છે, કેટલાકના માર્ક્સ જ નથી આવ્યા। તો આ ઉપર જે કાર્યવાહી હતી એ કાર્યવાહી ફેકલ્ટી દ્વારા હજુ સુધી કરવામાં નથી આવી, અને આ કાર્યવાહી ક્યાર સુધી કરવામાં આવશે એની પણ કોઈ જાણકારી આપવામાં નથી આવી। તો આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયન AGSU તથા મારા દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાય સર, વાઇસ ડીન ડૉક્ટર ઉમેશ ડાંગરવાલા, સ્ટુડન્ટ ડીન ડૉક્ટર વિશાલ શાહ સર જોડે ચર્ચા કરવામાં આવી છે, અને કહેવામાં આવ્યું છે કે જે પણ વિદ્યાર્થી મિત્રો દ્વારા એપ્લિકેશન જે તે બિલ્ડિંગ પર સબમિટ કરવામાં આવી છે એ એપ્લિકેશનને ધ્યાનમાં લઈ વહેલી તકે કાર્યવાહી કરી વિદ્યાર્થીઓના સાચા પરિણામ જાહેર કરવામાં આવે। ફેકલ્ટીના ડીન દ્વારા 1 અઠવાડિયાનો સમય કહેવામાં આવ્યું છે, જો અઠવાડિયાની અંદર આ પરિણામો જાહેર કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન વિદ્યાર્થીઓને સાથે રાખી ફેકલ્ટીમાં ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયન AGSU દ્વારા કરવામાં આવશે।